brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નેતાજી પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે, ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે, તેમના મત વિસ્તારમાં ફરી રહ્યા છે અને કંઈક આવો જ માહોલ અત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકમાં જોવા મળી રહ્યો છે. ઈડરના આંકલાવ વિસ્તારમાં હું ઉપસ્થિત છું, જ્યાં ગુજરાત તકની ટીમ જ્યારે પહોંચે છે ત્યારે તેમની સાથે વાતચીત કરવા માટે આ તમામ લોકો ઉપસ્થિત થાય છે અને તેમના સાથે આપણે વાત કરીશું, જાણીશું. નમસ્તે, શું નામ છે આપનું? જગદેવસિંહ જેતાવત, અંકાલા. શું છે અહીં આ વખતે ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે? ચૂંટણીમાં 100% કોંગ્રેસની જીત છે. તાનાશાહી સરકારને કોઈ પણ હિસાબે ગેલ લાવી છે, માટે અમારું એક જ સૂત્ર છે, કોઈ પણ હિસાબે કોંગ્રેસને જીતાડી બીજેપીના તાનાશાહી નેતાઓને ઘેર ભેગા કરવાના છે. મેઇન જે મુખ્ય મુદ્દાઓ હશે આપના, શું વિચારીને આપ આપના મતાધિકારનો ઉપયોગ કરશો? લોકશાહીમાં એક જ શસ્ત્ર છે કે કોઈ પણ વ્યક્તિ કરતાં સમાજ મોટો, વ્યક્તિ મોટો ના હોય. તારે ભારતીય જનતા પાર્ટીએ વ્યક્તિને સ્થાન આપ્યું, કોઈ સમાજોને સ્થાન નથી આપતા, માટે અમારો સખત વિરોધ છે. અમે કોઈ પણ ભોગે કોંગ્રેસને જ વોટ આપી અને જીતાડવાના છીએ. અમે તો ઠીક, પણ આખા ગુજરાત નહીં, ભારત દેશમાં કોંગ્રેસનો જ વિજય થશે. કારણ કે આ તાનાશાહી સરકારને ગેલ લાવવા માટેનો એક જ શસ્ત્ર છે, એનો પૂરો ઉપયોગ તન મન ધનથી અમે ઉપયોગ કરીને ગેલ લાવવાના છીએ. કાકા, શું નામ છે આપ? જેતાવત કરણસિદ્ધિ. શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ સાબરકાંઠા લોકસભા બેઠકમાં, ખાસ કરીને કેમ કે હંમેશા વિવાદોથી ચર્ચિત બેઠક રહી છે? ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ. હજુ પણ એવું સાંભળવા મળી રહ્યું છે કે શોભનાબેનનો પણ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસે તુષારભાઈ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. શું લાગે છે, ફાઇટ ટફ છે? ફાઇટ ટફ, વિનાશકારે વિપરીત બુદ્ધિ હુજી રૂપાલાભાઈને. એટલે અમારો રાજપૂતોનો જે અપમાન કર્યું છે અમારી ક્ષત્રિય સમાજનું, એના બદલામાં એમને ભગવાને બોલાવ્યા છે અને એના હંગાથી અમારી આખી બધી સવર્ણ બધી જ કોમ, બધા જ અમારા ગામના બધી જ્ઞાતિઓ અઢારી અઢારી નાતો અમે એક જોડે છીએ અને વોટિંગ અમે એના વિરુદ્ધમાં જ કરવાના છીએ, અમે ખાતરી આપીએ. ક્ષત્રિય સમાજનો મુદ્દો છે આ વખતે અસર કરશે એવું લાગે છે? વોટિંગ 100% કરશે, 100%. હા, પણ ઉપસ્થિત છે આપણા સાથે. શું નામ છે આપના આપનું? ઠાકોરડા હેજી ગડવાજી. શું લાગે છે આ વખતે માહોલ ચૂંટણીનો? માહોલ ચૂંટણીનો તો આજે દેખાય છે ને, આજુબાજુના તમામ ગામડાઓમાં દેખાય છે કોંગ્રેસ જીતે. કોંગ્રેસ જીતે છેમ એવું લાગે? એવું લાગવાનું કે લોકશાહી છે ભારત દેશની અંદર, પણ વિરોધ પક્ષોને ખોટી રીતે ગેરકાનૂની કેસો કરીને વિરોધ પક્ષ એવું જ ના જુએ, ખાલી કોઈ લોકતંત્રને ખલાસ કરી વિરોધ પક્ષના ઉમેદવાર જેવો કે દિલ્હીના કેજરીવાલ મુખ્યમંત્રી જેવો જો જેલમાં મેકતા હોય તો અમારો જીવનો તો અવાજ જ કોનો વાપરે. એવું લાગે છે કે કોંગ્રેસ આવશે તો તમારો અવાજ સાંભળવા મળશે, સંભળાશે? તેનો વાપરવું જ પડે ને અવાજ. પબ્લિકના આધારે તો રાજકારણ હેડે છે, પબ્લિક ચૂંટીને મેકે છે. શું લાગે છે કાકા આ વખતે ચૂંટણીનો માહોલ દિલ્હીમાં કોણ બિરાજમાન થશે? કોંગ્રેસ. શા માટે એવું લાગે છે તમને? આ લોકો એવું અહંકાર અભિમાન છે ભાજપને. હા, કયા કયા કાર્યો આપને અત્યાર સુધી સરકારના પસંદ આવ્યા છે કે નથી આવ્યા, શું લાગે? સારું લાગે છે અમને, આ કોંગ્રેસ સરકાર આવે ને તો સારું કરશે. શું સારું કરશે, કઈ આશા અપેક્ષા છે આપને? કોઈ ખેડૂતો માટે, ગરીબો માટે સારું કામ કરશે. આપનું શું નામ કાકા? મારું નામ બાબુ ભાઈ ભોમી. સાબરકાંઠામાં કોંગ્રેસ આ સરકાર હારી જવાનું કારણ એક જ, હું એના પાસે ઈડી હોય એના પાસે, હું એના આ બધું લોકોને જેલમાં પૂરી દેવાનું છે કે લોકો થતરી પડે છે, હું એના પાસે સત્તા છે એટલે સત્તાનો દુરુપયોગ કરું છું. હા હા, વિકાસનું કાર્ય તો એ તો પેલી સરકારને કર્યું છે, હું એને તો કશું કર્યું નથી, બધા ડેમો એમને બોધ્યા છે. હા, અને એ વખત જ્યારે સ્વતંત્ર થયો દેશ એ વખત આ બધી વ્યવસ્થા ઊભી કરી પડે છે, કાઢી પડી. હા, બાર વખત કોંગ્રેસ આવી ચૂકી છે અને 4 વખત ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે, તો લાગે છે એકવાર ફરી કોંગ્રેસ આવશે? કોંગ્રેસ આવશે, પણ ઈડી અને આ ઈવીએમ માં ડુંગું ગાલ્યું છે, આ ઈવીએમ માં ડુંગું ગાલ્યું છે એનું કારણ છે. નકા ઈવીએમ ના હોય તો આ કદી જીત નહીં, 100% વાત છે.
તુષારભાઈ ચૌધરી કેટલા મજબૂત દાવેદાર લાગે છે આપને? મજબૂત અને સારા ગરીબોના બેલી હોય એવું લાગે છે. કોઈના પેટમાં હાથ મૂક્યો નથી, કાલે શું કરીએ ખબર નથી, પણ આજે એવા ગરીબોના સહકારમાં રહેવા છે. એના પિતા શ્રી મુખ્યમંત્રી રહી ગયેલા છે અને ખેડૂતો માટે ઇતિહાસ ધરાવે છે. ખેડૂતો માટે મીટર પ્રથાથી જે નાબૂદીઓએ કરેલી છે એટલે હજી કંઈક કરી ખેડૂતો માટે. ખેડૂતો માટે બીજું શું શું કરવું જરૂરી આપને લાગે? ખેડૂતો માટે હું મંડળીમાં ખાતર દવા લાવું છું ને તો એ ખેડૂત ઉપર જીએસટી લાગે છે, એ ખરેખર ખોટું છે. હા, 108 અને આ જે બધી યોજનાઓ છે એ કોંગ્રેસ સરકારની છે અને આજે હું એને આપેલી કરી છે, હાથ પર લીધી છે. વાસ્તવમાં એની ઊભી કરેલી છે. 108 ને બધું રાજીવ ગોધીએ કરેલું છે. હા, પણ મારા બાપાએ જો જમીન વેચી મારી હોત તો હું શી રીતે હું એવું પૂરો એને બધું કર્યું છે. 5 કિલો બાજરી ને 5 કિલો સુખા લઈને જીવારવા જ માગે છે. દેશ તો આખો કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ થી આખો દેશ વેચી મારવા ઉદ્યોગપતિઓની કેમ એવું લાગે છે? ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યા અને અમે બધો જ દિલ્હી મોકલેલા છે એને અને પાછા લાવી દેવા પડી. હા, ચાલો અન્ય લોકો સાથે પણ વાત કરીશું. શું નામ કાકા આપનું? મારું નામ ડાયાભાઈ પરમાર. આ વખતનો માહોલ એવો ચાલે છે કે બીજેપી સરકારની અનેક ઘણી યોજનાઓ માનવ સમાજને અનેક ઘણું નુકસાન કરતા છે, જેથી કરીને હવે આ સમાજને ઘણું બધું વીતી ગયા પછી એક સહજ અને સ્વભાવ રીતે એક અનુભવ એ થાય છે કે હવે આ સરકારને ઘેર લાવવી જરૂરી છે. કારણ કે અનેક પ્રકારની તાનાશાહી છે. આજે દરેક જગ્યાએ તમે જુઓ તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ, દરેક જગ્યાએ જુઓ તો તમે અનેકની અનેક પ્રકારની કોઈ પણ નાની સરખી નોકરી હોય કે નાની સરખી કોઈ પણ યોજના હોય તો એમાં બધા જ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિ, માત્ર ને માત્ર કંપનીઓ, એમને જ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. આજે દાખલા તરીકે અમારે ત્યાં આરોગ્યવાળો આવે તો આરોગ્ય ગામડાઓમાં આરોગ્ય જે વર્કરો છે એ વર્કરો ગામની સેવા કરે છે, પરંતુ તેમને પૂરતું વેતન ન મળતું હોવાને કારણે એ પૂરતી સેવા પણ નથી આપી શકતા. એ કોનું દેન છે? બીજેપી સરકારનું. તો આવી સરકાર જો માનવ સમાજને સેવા કરવામાં પણ આવા કોન્ટ્રાક્ટ બેઝ લાવતી હોય તો એ સરકારને કરવાની શું? બીજો પ્રશ્ન કે દરેક ગામડાઓમાં કોંગ્રેસ સરકાર વખતે નાના નાના ગામડા, અમારા બાજુમાં પૂછપુર ગામ છે, પૂછપુર ગામની ટોટલી વસ્તી ગણીએ તો જે તે સમયે 100-150 હશે, એ સમયે એ સરકારે પ્રાથમિક શાળાઓ કે નાનામાં નાના ગામડામાં પણ પ્રાથમિક શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે તે માટેની રોડ રસ્તા ન હતા, છતાં પણ તેઓ સ્કૂલો બનાવી હશે. એ સ્કૂલો આજે ગામડે ગામડે બંધ થઈ ગઈ છે. તો ગામડું અભણ રહે અને ગામડું અભણ રહે તો સરકારને પ્રશ્ન કરી શકે નહીં, અને પ્રશ્ન કરશે તો એના માટે પ્રશ્નો ઊભા થશે. એટલે એના કરતાં તો આખું ગામડું જ અભણ રહે. કેટલી સરકારી શાળા છે અપ્રોક્સ અહીં? પછી લોકો જાય છે ગામડાઓની? ઘણી છે, ઘણી છે. હા, ઘણી છે. બીજું કે પૂરતો સ્ટાફ ના હોય તો ગામડાના બાળકોનું પૂરતું શિક્ષણ ના મળે. બાજુમાં પ્રાઇવેટ સ્કૂલ હોય તો ગામના જે આગેવાનો છે અથવા તો ગામના જે મજૂરી વર્ગ છે એમની પાસે પૂરતી પૈસાની આવક ના હોય તો બાળકને પ્રાઇવેટ ભણાવી પણ ના શકે, જેથી કરીને બાળક ઓટોમેટિક અભણ રહે અને અભણ રહે તો તમને પ્રશ્ન ના કરે, પ્રશ્ન ના કરે તો કોઈ પ્રશ્ન ઊભો ના થાય, એટલે એમનું તાનાશાહી ચાલે. કાયમ માટે તાનાશાહી ચાલે. કોંગ્રેસ સરકાર વખતે મીઠું જે તે સમયે અંગ્રેજો સાથે મીઠા માટે અનેક પ્રકારની પરિષદો કરેલી છે. આજે આ સરકારે એ મીઠાની 2 રૂપિયાની થેલી પર 3 રૂપિયા જીએસટી. તમે વિચારો આ કઈ રીતે એકદમ ખેતી અથવા તો મજૂરી કરનાર વર્ગ એક મીઠું પણ ફ્રી ભાવથી મેળવી શકતો નથી. મોંઘવારીનો મુદ્દો આ વખતે અસર કરશે આપને શું લાગે છે? અનેક ઘણી બધી પ્રકારની બેકારી પણ વધારે છે. અત્યારે ગુજરાત દારૂબંધીનો રાજ્ય ચાલે છે. અત્યારે ગામડે ગામડે અડ્ડાઓ છે. કોણ ચલાવરાવે છે? કેમ તેમની પાસે નથી ગૃહ ખાતું? એમની પાસે બીજા કોઈ પ્રશ્નો જ નથી. અત્યારનું યુવાધનને રવાડે ચડાવ્યું છે, જેથી કરીને યુવાધન પણ ખલાસ થવા માંડ્યું છે. આ સ્પષ્ટ વાત છે. કાકા શું નામ આપ? જીતાવત હરિસિંહ, ગુલાબસિંહ. આ
આ ચૂંટણી કેટલી અલગ લાગે છે આપને, કેમ કે આપે તો કેટલી બધી ચૂંટણીઓ જોઈ? જો એક સમાજના વિશે ખોટી રીતે ખરાબ વર્તનથી ખરાબ શબ્દો ક્ષત્રિય સમાજના વિશે જો રૂપાલા સાહેબ બોલતા હોય અને એમનો દિલ દુભાવતા હોય તો ઉપર અધિકારીઓ કે ઉપર બેઠેલા નેતાઓ એમને ધ્યાનમાં લઈ અને એમની એક ટિકિટ જો ના બદલી શકતા હોય, આજે ક્ષત્રિય સમાજ ઉપર આવ્યું તો ઉપર અધિકારી બેઠેલાઓ શું આ એક એમનો કેવી રીતનો ન્યાય છે? એટલે લોકોના અંદર ક્ષત્રિય સમાજે દેશ માટે અનેક પ્રકારનો ભોગ આપેલો છે. ક્ષત્રિય સમાજ જે રજવાડો ચલાવતા હતા, રજવાડો પાસે ઘણી બધી મિલકતો હતી. દેશ માટે સૌથી વધુમાં વધુ જો ભોગ આપ્યો હોય તો ક્ષત્રિય સમાજે આપ્યો છે. આજે અમારો ઘણો બધો મકાન છે, કોણે આપ્યો છે? બીજું કોઈ નહીં, ક્ષત્રિય સમાજે આપેલા છે અને એમની જમીનોમાં અમે વસવાટો કરેલા છે. એટલે એ સમાજે દેશ માટે, દેશના ગરીબો માટે, દેશના અન્ય વર્ગ માટે મોટા મોટો જો ભોગ આપ્યો હોય તો એ ક્ષત્રિય સમાજે આપેલો છે. આજે તમે દરેક જગ્યાએ જુઓ તો કદાચ માની લો કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને અખંડિત બનાવ્યું, ખંડિત હતું તો અખંડિત બનાવ્યું, તો એમો અખંડિત બનાવવામાં સૌથી વધુમાં વધુ ફાળો કોનો? આપ પણ જોઈ શકો છો કે રજવાડો કોણે આપ્યો, રજવાડાની મિલકતો જે જમીનો હતી કોણે આપી? હજુ પણ રૂપાલા મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. મસ્તકો ઝુકાઈને અથવા તો મસ્તકો આપીને પણ એમને સેવા કરેલી છે. એટલે એક વાત તો અહીં સ્પષ્ટ છે કે જેમ કે આપણે વાત કરી વડીલો સાથે, તો બે ત્રણ લોકોનું કહેવું છે કે રૂપાલા મુદ્દે જે ટિપ્પણી કરી છે એમને માફ તો નથી જ કરી દેવામાં આવે. તો એવું લાગે છે કે આ વખતે એ મુદ્દો પણ અસર ચૂંટણીમાં તો કરી શકે છે, લોકસભાની ચૂંટણીમાં. ત્યારે જોઈએ પરિણામ શું આવે છે, કારણ કે સાબરકાંઠા લોકસભા બેઠક પર પરિણામ તો રસપ્રદ જ રહેવાના છે. સહયોગી હસમુખ પટેલ સાથે સૌમ્યા સિંઘ, સાબરકાંઠા, ગુજરાત.